પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની આખરે ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ અન્ય 7 પોલીસ કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી છે. 1998ના એનડીપીએસનો ખોટો કેસ દબાણ આપી કરાવવાનો આરોપ સંજીવ ભટ્ટ પર મુકાયો છે. એસપી વિરેન્દ્રસિંહ યાદવ આ કેસની તપાસ કરી રહ્યા છે અને તપાસના અંતે પુરાવા મળતા સંજીવ ભટ્ટની ધરપકડ કરી તેમને રાજસ્થાન લઈ જવામાં આવશે. બપોર બાદ સીઆઈડી ક્રાઇમ પ્રેસ કોન્ફરન્સ કરશે. 1998માં વકીલ પર ખોટો કેસ કરવા નશાનો પદાર્થ મેનેજ કરીને મૂકવામાં આવ્યો હતો, જેમાં પીઆઈ અને કોન્સ્ટેબલ પર વકીલ પર કેસ કરવા દબાણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં સમગ્ર કેસની તપાસ ચાલી રહી હતી ત્યારે સુપ્રીમ સુધી સમગ્ર કેસની તપાસ ચાલી હતી, જેમાં નિવૃત્ત જજનું નામ સામે આવ્યું હતું. 6 મહિના પહેલા હાઈકોર્ટમાં સમગ્ર મામલો પહોંચ્યો હતો અને હાઈકોર્ટે સીઆઈડી ક્રાઇમને તપાસના આદેશ આપ્યા હતા, જેની 6 મહિનાથી ગુપ્ત રાહે તપાસ ચાલી રહી છે, જેમાં ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા છે. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની આખરે ધરપકડ કરવામાં આવી છે. અમારા સંવાદદાતા ઉદય રંજન જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ. ઉદય, છેલ્લા 6 મહિનાથી ગુપ્ત રાહે આ તપાસ ચાલી રહી હતી અને આખરે હવે સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. પહેલા તો આખો મામલો સમજીએ શું છે. જરૂરથી સંજીવની હું આપણે આખે આખો મામલો સમજાવી દઉં. વાત છે વર્ષ 1998ની, જ્યારે પાલનપુર ખાતે સંજીવ ભટ્ટ જે છે એસપી તરીકે ત્યાં ફરજ બજાવતા હતા. જો વાતની જો કરવામાં આવે તો રાજસ્થાન એટલે કે પાલીની એક મકાન હતું અને મકાનની અંદર જે આ કેસની અંદર ભોગ બનનાર છે એ રાજપુરોહિત વકીલ જે છે રહેતા હતા. આ મકાન જે હતું એ આરઆર જૈન જે પૂર્વ જજ છે એમના સંબંધીનું હતું. આ સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો આરઆર જૈન જે છે એમણે સંજીવ ભટ્ટને જે તે સમયે કહેલું હતું કે આ મકાન જે છે ખાલી કરવા માટેની એ મદદ કરે. આ મદદ માટેથી આખો એક કારસો રચવામાં આવ્યો હતો અને કારસો રચવાની જો વાત કરવામાં આવે તો આરઆર જૈન અને સંજીવ ભટ્ટે આખો કારસો રચ્યો હતો, જેની અંદર એવા પ્રકારની વિગતો સામે આવી છે કે સંજીવ ભટ્ટે જ્યારે વકીલ હતા, વકીલ પાલીથી નીકળીને પાલનપુર લાજવતી હોટલની અંદર એક રૂમની અંદર રોકાયા હતા. એ માહિતી મળતાની સાથે જ તે સંજીવ ભટ્ટે દ્વારા એક અજાણ્યો વ્યક્તિ જે છે એ ત્યાં રૂમમાં આવ્યો અને રૂમની અંદર 1 કિલો અફીણ જે છે એ મૂકી અને ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ પાલનપુર પોલીસ કંટ્રોલને એક મેસેજ આપવામાં આવ્યો હતો અને મેસેજના આધારે પાલનપુર એલસીબી રૂમના હોટલની અંદર પહોંચી હતી. હોટલની અંદર રૂમની અંદર જ્યારે પહોંચી એ સમયે વકીલ ત્યાં હાજર ન હતા, પરંતુ અફીણનો જથ્થો જે છે ત્યાં મળી આવ્યો હતો અને જે પ્રમાણે એન્ટ્રી વકીલના નામે બોલતી હતી રાજપુરેતના નામે, તેને લઈને તપાસ શરૂ કરવામાં આવીને તાત્કાલિક જે છે પાલનપુરની પોલીસના વાહનો જે છે એ ખાનગી કાર અને ખાનગી કપડાની અંદર પાલી પહોંચ્યા હતા અને પાલી પહોંચતાની સાથે જ તે વકીલના ઘરે ગયા હતા. વકીલને રાતોરાત ત્યાંથી ઉઠાવવામાં આવ્યો હતો અને ઉઠાવતા સમયે વકીલના પરિવારે રાજસ્થાન પોલીસના કંટ્રોલને જાણ કરી દીધી હતી કે એમના પરિવારના સભ્ય એવા રાજપુરોહિત જે વકીલ છે તેમનું કોઈ ખાનગી કપડાં અને ખાનગી કારની અંદર અપહરણ કરીને કોઈ લઈ જઈ રહ્યું છે. આ મેસેજના આધારે રાજસ્થાનની અંદર તાત્કાલિક અને પાલી રોડ ઉપર નાકાબંધી કરવામાં આવી હતી. નાકાબંધી દરમિયાન આ ખાનગી વાહનો જે છે મળી આવ્યા હતા, ત્યારે ખાનગી વાહનોની અંદર જ્યારે રોકવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું પોલીસ દ્વારા, રાજસ્થાન પોલીસ દ્વારા, ત્યારે ઓળખાણ આપવામાં આવી હતી જે વ્યાસ કરીને જે પીઆઈ હતા જે તે સમયના એલસીબીના, એ અને એની સાથે એક પીએસઆઈ પણ હતા. આ તમામે પોતાની ઓળખ આપી હતી અને ઓળખ આપતા કહ્યું હતું કે પાલનપુરની અંદર આ પ્રકારનો એક કેસ અને એક ફરિયાદ નોંધાયેલી છે, એ અનુસંધાને આ વકીલને અત્યારે ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે રાજસ્થાન પોલીસે એવો આગ્રહ રાખ્યો હતો કે જો તમે આ આરોપી તરીકે અમને લઈ જઈ રહ્યા છો તો પાલી પોલીસ સ્ટેશનની અંદર તેની નોંધ કરાવવી પડશે અને આ નોંધની અંદર તે નોંધ કરવામાં આવી હતી, સાથે સાથે ખાનગી વાહનો અને ખાનગી કપડાંનો પણ નોંધ કરવામાં આવી હતી. ત્યારબાદ જે રાજપુરોહિત વકીલ જે છે તેને પાલનપુર લાવવામાં આવ્યો હતો અને પાલનપુર લાવ્યા બાદ તેના વિરુદ્ધમાં કોઈ પુરાવા ન મળ્યા હતા, પરંતુ 7 દિવસના રિમાન્ડ બાદ તેને મુક્ત પણ કરવામાં આવ્યો. કોર્ટની અંદર 169 મુજબનો એક રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જે છે આખી કાર્યવાહી જે ચાલી હતી, કોર્ટ કાર્યવાહી ચાલી હતી, કોર્ટ કાર્યવાહીની અંદર હાઈકોર્ટે એવું કહ્યું હતું કે સીઆઈડીની એક ટીમ બનાવવામાં આવે, એસઆઈટી બનાવવામાં આવે. એ એસઆઈટીની અંદર અત્યારે તપાસ થઈને તપાસની અંદર પુરાવા જે છે મળી આવ્યા છે. મહત્વની વસ્તુ એ બની રહેશે હવે કે સંજીવ ભટ્ટની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડના વાત કરવામાં આવે તો એમાં ખૂબ જ મહત્વના પુરાવા જે છે એ સીઆઈડીને મળી આવ્યા છે. સંજીવની પુરાવાની જો આપણે વાત કરું તો હવે પ્રશ્ન આખરે એ ઊભો થશે કે સંજીવ ભટ્ટ જે છે એ આ અફીણ ક્યાંથી લાવ્યા હતા અને
કોના દ્વારા ત્યાં મુકાવેલું હતું. તો હવે આગળની તપાસની અંદર જો વાત કરવામાં આવે તો અન્ય જે એની સાથેના વ્યક્તિઓ એટલે કે પોલીસ કર્મચારી જે છે એ આરોપીઓ પણ બની શકે છે અને સાક્ષીઓ પણ બની શકે છે. તો નજીકના સમયની અંદર સંજીવ ભટ્ટની અત્યારે ધરપકડ થઈ ચૂકી છે. 24 કલાકની અંદર એનું રિમાન્ડ કરવામાં જે મેડિકલ રિપોર્ટ કરવામાં આવશે અને ત્યારબાદ 24 કલાકની અંદર કોર્ટની અંદર રજૂ કરી તેને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. સંજીવ, બિલકુલ ઉદય, એક સવાલ એ પણ થાય કે જે પ્રકારે અત્યારે સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે તેમની સાથે કેટલાક લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ગુપ્ત રહે 6 મહિનાથી તપાસ ચાલી રહી હતી, પુરાવા મળ્યા છે અને એના કારણે જ અત્યારે હવે આ ધરપકડનો મામલો આગળ વધ્યો છે. મુશ્કેલીઓ આગળ જતા કેવી વધી શકે છે આ કેસમાં, નવો વળાંક શું આવી શકે છે? સંજીવની હાલ ધરપકડ જે છે એક સંજીવ ભટ્ટની જ અત્યારે કરવામાં આવી છે. અન્ય લોકો જે છે એ આરોપીઓ કે સાક્ષીઓ શું છે અને એમનો રોલ છે, રોલ શું છે, એમની ભૂમિકા શું આ સામે આવે છે, ત્યારબાદ અન્ય લોકોની ધરપકડ કે સાક્ષી તરીકેની કામગીરી સામે આવશે. અત્યારે સંજીવ ભટ્ટ જે પૂર્વ IPS છે જે તે સમયથી એ વિવાદમાં જ રહ્યા છે અને કહી શકાય કે સરકાર સામે બાહ્યો ચડાવનારા અધિકારી જે છે સંજીવ ભટ્ટ, એમની એકમાત્ર ધરપકડ થઈ છે. ધરપકડ આગળની જો દોર જો છે એ હવે શરૂ થશે. હવે પ્રશ્ન આખરે એ જ ઊભો થશે કે આખરે આ અફીણ જે છે એ ત્યાં સુધી પહોંચ્યું કઈ રીતે, ત્યાં સુધી લાવવામાં કઈ રીતે આવવામાં આવ્યું અને એમાં કોઈ સંજીવ ભટ્ટનો રોલ છે કે નહીં એ બાબતે સમગ્ર તપાસ કરવામાં આવશે હવે. સંજીવની બિલકુલ ઉદય, માહિતી માટે આપનો આભાર. તો પૂર્વ IPS સંજીવ ભટ્ટની આખરે ધરપકડ કરાઈ છે અને સાથે જ અન્ય 7 પોલીસ કર્મચારીની પણ ધરપકડ થઈ. 1998ના NDPSનો આ ખોટો કેસ દબાણ આપી કરાવવાનો આરોપ સંજીવ ભટ્ટ પર મુકાયો છે. બપોરે CID ક્રાઇમ પ્રેસ કોન્ફરન્સ કરશે.